નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન એટલે કે જેને આપણે એસેસ તરીકે ઓળખીએ છીએ મિત્રો આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર પ્રકરણ નંબર વીસ ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારોમાં અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો આ વિડિયો લેકચરની અંદર આપણે નક્સલવાદી આંદોલન વિશે અભ્યાસ કરીશું

માઓ છે તુંગની નેતૃત્વ હેઠળ સામ્યવાદી એટલે કે સરકારની સામે જે ક્રાંતિ લાવવા માટે આંદોલન થતા તો એની અંદર આંદોલન જે થયા હતા આવા ઉગ્ર વિચારધારાવાળા એકાધિકાર ધરાવતા વિચારધારાવાળા આતંકવાદને અથવા તો ઉગ્ર વિચારધારાને નક્સલવાદ કહેવાય

ચારુ મજમૂદારનો નેતૃત્વ નીચે નક્સલવાદી આંદોલન શરૂ થયું હતું ક્યારે ઓગણીસો ને સડસઠમાં કોના નેતૃત્વ નીચે તો કે ચારુ મજમૂદારના નેતૃત્વ નીચે અને ત્યારબાદ આ આંદોલન વિસ્તરતું ગયું તો આ આંદોલન ઓડિશા આંધ્રપ્રદેશ કેરળ ત્રિપુરા છત્તીસગઢ ઝારખંડ મધ્યપ્રદેશ વગેરે રાજ્યોના પહાડી અને જંગલ વિસ્તારોમાં ફેલાયું આજે ભારતના તેર રાજ્યો નક્સલવાદના પ્રભાવ હેઠળ છે તો નક્સલવાદી આંદોલનમાં પીપલ્સ વોર ગ્રુપ એટલે કે પીડબલ્યુજી અને માઓવાદી અને સામ્યવાદી આ બે કેન્દ્ર એટલે કે એમસીસી નામના બે મુખ્ય સંગઠનો છે તો નક્સલવાદી બળવાખોરો કેવી પ્રવૃત્તિ કરે તો કે નક્સલવાદી બળવાખોરો જે છે એ હુમલા કરવા બોમ્બ વિસ્ફોટ આવી પ્રવૃત્તિઓ કરે તેમની પ્રવૃત્તિઓ મોટે ભાગે રાજ્ય સરકારોની શાસન વ્યવસ્થા સામે હોય છે કોની સામે હોય છે રાજ્ય સરકારની જે શાસન વ્યવસ્થા છે તેની સામે તો આ નક્સલવાદી જે પ્રવૃત્તિ છે એ નક્સલવાદી બળવાખોરમાંથી જ ઉદભવેલી એક શિથિલ સ્વરૂપની છે આ આતંકવાદી પ્રવૃત્તિ જેવી રીતે આ પ્રવૃત્તિ ગણાય છે મિત્રો ભારતના આવા તેર રાજ્યોની અંદર જંગલ વિસ્તારોમાં આ નક્સલવાદી પ્રવૃત્તિઓ આપણા દેશના આર્થિક વિકાસને રૂંધે છે શન ડિજિટલ માધ્યમો માધ્યમોનો પરિચય કરાવો તો પ્લે સ્ટોરમાં માં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેક ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ अगेन બેસ્ટ ઓફ લક